અંજારના ચિત્રકૂટ સોસાયટી પાસે આવેલ બાલાજી હનુમાનજીના મંદિરે આજે ચોરીનો બનાવ બનતા ધાર્મિક પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ પણ એક વર્ષ પહેલા આ મંદિરમાં ચોરીની ઘટના ઘટી હતી. અંજાર શહેરમાં મંદિરમાં વધુ એક ચોરીનો બનાવ બનતા ભાવિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. અંજારના ચિત્રકૂટ સોસાયટીમાં આવેલ બાલાજી હનુમાનજીના મંદિરે રાત્રિના સમય દરમિયાન અંદાજે 35,000 થી 40,000 મતદાની ચોરી થઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ચોરીમાં નવા એમ્પ્લીફાયર, દાનપેટી સહિત રોકડ રકમની ચોરી થતાં શ્રદ્ધાળુઓમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. અંદાજિત એક વર્ષ અગાઉ પણ આ મંદિરમાં આશરે 3,000 જેવી રોકડ રકમની ચોરી થઈ હતી. ફરી એક વર્ષ બાદ આ ચોરી થતાં ભારે ભાવિકોમાં રોષની લાગણી વ્યાપી છે. મંદિરમાં ચોરીની જાણ થતાં અંજાર શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ કેતન ઝાલા તેમજ માનવ અધિકાર પંચના બ્રિજેશ ગુંડલિયા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી છે. ખાસ કરીને અંજારમાં મંદિર ચોરીનો જે દૂષણ છે એ વ્યાપક બનતું જાય છે. પોલીસ સતર્કતા દાખવે તેવી પણ માગણી ઉઠવા પામી છે. ચિત્રકૂટ મધ્ય બાલાજી હનુમાનજીનું મંદિર આવેલું છે, જેનું સંચાલન નાગેશ્વર સેવા સમિતિ કરે છે. આજરોજ હનુમાન મંદિરે રાત્રે નિશાચરો એમ્પ્લીફાયર અને દાનપેટી ગેટ મંદિરનો તોડી અને ચોરી કરી ગયેલા હતા. 2 મહિનાની શાંતિ બાદ ફરી નિશાચરો જાગ્યા હોય અને મંદિરોને ફરી ટાર્ગેટ બનાવે છે. આ ખૂબ નિંદનીય ઘટના છે. હિન્દુ યુવા સંગઠન અને સોસાયટીના દરેક રહેવાસીઓ આ ઘટનાને વખોડે છે અને પ્રશાસન પાસે એવી અપેક્ષા રાખે છે કે ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી આ ચોરીનો ઉકેલ લાવી અને વસ્તુ પાછી મળે તેવો પ્રયાસ કરે. જય શ્રી રામ.